ફોરેન વાળો પૂછવા આવ્યો તો મેં કહ્યું સેપરેટ આઈ એન્ડ માય વિથ જ્ઞાન ઇઝ સેપરેટર આઈ એન્ડ માય નું સેપરેટ કર પછી આ એકલી જ રહી ગઈ છે એક તું કોલ છું તે છે શું છે સેપરેટ કઈ નાખું તું હું મન છું મારું મન છે એવું કે છે હું તાવ છું કે મારું તાવ છે મારો તાવ છે એવું કે છે હું તાવ છું કે મારો તાવ છે એવું કે છે આપણે તાવ આવે તો આપણે કહીએ કે આપણને તાવ આવ્યો છે હું તાવી છું એવું નથી કેતા આપણે હું તાવી છું એવું કેતા નથી આપણે તાવ આવ્યો તો હું તાવી છું એમ નથી કેતા ભાષાના રંગ છે બોલવાના માટે મને તાવ આવ્યો છે એમ કે બે આંખો આવી હોય બે આંખો હોય ને પછી આંખો દુખે મારી આંખો આવી છે બે ને બે ચાર આંખો થઈ બે તો છે ભાષા છે હું છું કેવાનું રહેશે ક્યાં પછી હું છું કેવાનું કઈ રહેશે ક્યાં પુરુષાર્થ પહેલો કે પ્રારબ્ધ પહેલો અમૃત પર્જન છે એમાં પુરુષાર્થ પહેલો પ્રારબ્ધ પહેલો કે વ્યવસ્થિત પહેલું એમાં બરાબર સમજ પડતી નથી તમારા પુસ્તકમાં ઘણું લખ્યું છે ના પડે પુરુષાર્થ ને પ્રારંભ તો આ વર્લ્ડ માં એક પણ માણસ એવો નથી જે પુરુષાર્થ ને પ્રારંભ સમજતો હોય વર્લ્ડ માં એક પણ માણસ આ જીવતો નથી કે જે પુરુષાર્થ ને પ્રારંભ સમજતો હોય એની લાઈન ઓફ ડિમાર્કેટ ના ક્યાં એને ફેટ કે લક કે ફોર્ચ્યુન કે પ્રારંભ કે પુરુષાર્થ કે બધામાં મિક્સર જેવું થઈ જાય છે ને તમે તમે પુરુષાર્થ ક્યાંને કહો છો કહો જોઈએ દુનિયામાં કોઈ પણ કામ પુરુષાર્થ વગર કેવી રીતે થાય છે પુરુષાર્થ વગર કશું કામ થાય નહીં ને ઘેર થી આવ્યા તો આવી શક્યા પણ પુરુષાર્થ કરો આપવાનો કે ઘેર ને ઘેર દઈ દઈએ પુરુષાર્થ કઈ કરવો પડે પુરુષાર્થ મહેનત પછી હવે પ્રારબ્ધ એટલે પાછું એ આપવાનો લખાણ હશે તો અહીંયા આવી શક્યા પ્રારબ્ધ કોને કહો છો ડેટ ઇટ ઇઝ ટુ હેપન ઇઝ શ્યોર ટુ હેપન બનવાનું બનવાનું જ છે એવું માનીએ તો ના પણ પ્રારબ્ધ કોને કહો છો એટલે ભગવાને જે નક્કી કર્યું હોય જન્મ વખત એવું લોકો ગણા છે ભગવાન શું નક્કી કરે ત્યારે પછી કોણ નક્કી કરતું હશે એની મેરા બંધાય છે કર્મ થી બંધાય એને તો બધે ચાર પાંચ વાઈફ હતી બધી મરી ગયો એ શું કા કરે નક્કી એટલે પ્રારબ્ધ એ વસ્તુ જુદી છે અને પુરુષાર્થ વસ્તુ જુદી છે આ જગત માં પુરુષાર્થ પુરુષાર્થ જોવામાં જ નથી આવતો કોઈ જગ્યાએ આ ભમરડે ફરે છે એ પુરુષાર્થ ફરે છે એને ફેરવો તારે ફરે એને ફરે છે જીવન નો ભમરડો ના પણ નાખતા પહેલા જુદી વસ્તુ હતી નાખ્યા પછી ફરે છે એ કયા પુરુષાર્થ થી ફરે છે એ નેચરલી ફરે ના પણ એ પુરુષાર્થ કરો એક વખત મહેનત કરી નાખ્યો તો ખરો ને એને ઝાડ વીટીને હા પણ પછી જે ફરે છે તે વખતે પછી ફર્યા કરે આ બધા ભમરડા ફરે છે ને એ પેલો નાખતા પહેલા છે પુરુષાર્થ થયેલો છે જરૂર ને આ તો બધા ભમરડા ફરે પ્રારંભ અહીં જન્મ્યો તો અહીં પ્રારબ્ધ છે મરતા સુધી તો લાકડો લઈ જાય તો બધી પ્રારબ્ધ છે પ્રારબ્ધ હોય તો પછી ડોક્ટરો વકીલો બેરિસ્ટરો શું કામ થાય બેસી રહે ભેટ ભણ્યા કરે આપણે એની મેરેજ ડિગ્રીઓ મળ્યા કરે બેઠું બેસાય પુરુષાર્થ કરવો જ પડે ને બેસી રહેવું બેસાય નહીં કોઈ બેસાય નહીં આ જગત માં એવો કોઈ માણસ જન્મ્યો નથી જે બેસી રહી શકે જીવ કોઈ જીવ માત્ર બેસી ના રહે તો પેલા આપણે તમારે બેસવું હોય તો વ્યવસ્થા કરેલી છે તો કોઈ બે દિવસ બેસે કોઈ ત્રણ દિવસ બેસે ચાર દિવસ બેસે એને ખાવાનું બાવાનું બધું છે તેમ કે ત્યાં વ્યવસ્થા આશ્રમ પ્રમાણે આપે પણ કોઈ પણ માણસ બે કલાક કે ચાર કલાક કે પાંચ કલાક એકલો બેસી રહે અને જો એના સ્વભાવની અંદર ના હોય તો એ સાપની માફક હળવદાર કરે ક્ષણ પણ તું છે કે એમ કે કર્મ કર્યા સિવાય રહી શકવાનો જ રહી શકે જ નહીં ને આ જમ્પીને બેહે જ નહીં પછી થાકે તાર ઊંઘી જાય બસ એટલે તોય સ્વપ્ન બીજા તો એકલો ના રહે તોય એનું જગત સ્વપ્ન જુદું એટલે આ પ્રારબ્ધ અને પુરુષાર્થ વસ્તુ જુદી વસ્તુ છે આ લોકો પુરુષાર્થ જેને માને છે ને જેને તમે પુરુષાર્થ કહો છો એ પ્રારબ્ધ હોય છે એ પ્રારબ્ધ હોય છે એક રૂપિયાની લોટરી લીધી હોય લાખ રૂપિયા લાગે
એને પુરસાદ ના કર્યો રૂપિયો ના આપ્યો હોત તો લાભ ક્યાંથી લાગવાના છે? પછી પ્રારંભ નાખવા જાય પણ એટલો બધી પ્રારંભ છે. અમુક દિવસે લેવાય છે તે જ પ્રારંભ છે. અમુક દિવસ ને અમુક જગ્યાએ લેવાય છે એ જ પ્રારંભ છે. સમજો ને, આ રસ્તા ઉપરથી આપણે જઈએ છીએ ને, કાપડ જોયું છે તો આપણે કાપડ ની દુકાન માં જઈએ છીએ, દારૂ જોયું છે દારૂ ની દુકાન માં જઈએ છીએ, ક્યાં હિસાબે જઈએ. અને પ્રારંભ ના આધારે આ પાણી છે તે પ્રારંભ, જન્મ્યો તે પ્રારંભ, અને તો લાકડા જાય તે પ્રારંભ. નહીં તો કોઈ લાકડા ના જાત, જે પુરસાદ હોત ને એમ તો લાકડા જાય રહી એવું બધું પુસ્તક કરી નાખેલા. પેલું પ્રારબ્ધ ને, પેલું પ્રારબ્ધ પુરસાદ પછી ને, પેલું નહી પેલું નહી પેલું કોણ ને બીજું કોણ? પ્રારબ્ધ એ પુરસાદ નું પરિણામ છે, રિઝલ્ટ છે. અને આ રિઝલ્ટ માંથી પછી ફરી પરીક્ષા અપાય છે. આ ગયા આવતાનું રિઝલ્ટ છે અને ફરી પાછું આ આવતા આવતાનું હિસાબ ફરી બંધાય છે. તે આવતા આવતા રિઝલ્ટ છે, આવતા આવતા છે એની ખાતરી છે એવું કહેનારા હોય છે. હા, તો ખાતરી તો પછી આપણે કરાવીએ ને, ત્યારે વાતચીત કરીને કરીએ ને. ઘણા લોકોને આવતા આવતાનું જ્ઞાન આ અવતારમાં હોય છે, તો કયા અવતારનું જ્ઞાન હોય છે એનું શું કારણ હોય? ફલાણી જગ્યાએ જન્મ, ફલાણી જગ્યાએ ગામ, ઠામ, નામ બધું, છોકરું નાનું હોય કઈ જાણે. જેમ અત્યારે કોઈ એક બહુ વિચારશીલ માણસ હોય તેને આપડે કહીએ તારે યાદ ક્યાં સુધી આવે છે, તારી યાદ ગીર તું ઉતર તો એ કે છે મને 4 વર્ષ સુધીનું બધું યાદ આવે છે. શું કે આગળનું યાદ નથી આવતું, એ પેલા રૂપોને છે તે આગળનું યાદ આવે છે. બસ 4 વર્ષ પહેલા 10-15 વર્ષનું આગળનું યાદ આવે એ બધું પૂર્વધર્મ કહેવાય. જાતિ સ્મરણ નામ છે ને, પૂર્વભવનું જ્ઞાન હોવું એ પણ કઈ સંજોગ હોવા જોઈએ કોઈ જાતના. હા, સંજોગ તો ખરા, એના સંજોગ બીજું કઈ નહીં. ગયા અવતારમાં મરતી વખતે કઈ પણ દુઃખ ન પડ્યું હોય, શાંતિપૂર્વક મરણ થયેલું હોય, સમજી તો એને માતાના ગર્ભમાં દુઃખ છે તે જાણે કે ઓછું થયું હોય. મધર સારી મરી હોય એટલું બધું દુઃખ ના થયું હોય. અને ગયા અવતારે મરતી વખતે શાંતિથી મરેલો હોય તો બધું એને પૂર્વજન્મ દેખાય. બધું એક અવતાર નહીં, કેટલાય અવતાર દેખાય. ફરી કઈ ગાયનો અવતાર આવે ત્યારે બંધ થઈ જાય. વચ્ચે ગાયનો, ગળાનો, ગધેડાનો, જાનવાનો અવતાર આવે ને બંધ થઈ જાય. એટલે આ એક જાતની સ્મરણ શક્તિ છે. શું છે? સ્મરણ શક્તિ. અને કેટલાક ને 4 વર્ષનું સ્મરણ શું હોય, 5 વર્ષ પહેલાનું સ્મરણ ના હોય. સવારનું ખાધું હોય એ નથી, એ દુઃખ ના માર્યા. દુઃખ તો ગયા શનિવાર તમે શું ખાધું, તું મેં શું ખાધું, કોને ખબર પડે? એ તો કોમન મેટર, યાર કોઈ રાખે તો જ રહે. તો પછી ભૂત ને પલિત ને બધી માન્યતાઓ છે એ સાચી વાત, એની ખરી કે ગપ્પુ? જેટલા શબ્દ છે ને એ બધા સાચા છે. ભૂત શબ્દ છે એ સાચો છે, પલિત એ સાચું છે, બુદ્ધિ સાચું છે, ગજંડે સાચું છે, એક એક શબ્દ સાચા છે. પણ શું છે સાચું એ સમજવું જોઈએ. પોતાની બિલીફ થી અગર કોકરી માં શીખે નથી મજા નહીં આવે. ભૂત તો દેવનો અવતાર છે. શું છે? દેવનો. હા, અહીં આગળ અવગત્યા થાય છે એ એકલા જ છે તે નુકસાનકારક છે. ભૂત નુકસાનકારક કરું, પણ ભૂત એવું નુકસાન નહીં. તમારે વેર હોય તો જ નુકસાન કરે. અને પાછું જો ફાવતું હોય તો આપી દે. જો ફાવતું હોય તો આપી દે. તેની ભૂત ને સાધના કરે છે લોકો, સાધના કરી અને પછી જાત જાતના ઘડિયાળ કાઢે, બધું કાઢે. એ ઘડિયાળ અહીંથી ને નવું ઉત્પન્ન ન થતું, બીજે કઈ ઓછું થાય તો અહીંયા આગળ પ્રાપ્ત થાય. એ ભૂત લઈ આપે છે. પણ તે હિસાબ હોય, ઋણાનબંધ હોય તો એ ભૂત કામ કરે નહીં, તે ના કરે. સાધના હોય છે, બે હોય છે. હાથ ચાલાકી વાળો પકડી જાય બહુ મોટા મોટા માણસ કરીને, અને ભૂતની સાધના વાળો પકડાય નહીં. છતાં આપણે એમને એમ છતાં લોજિકથી એમ આપણે કહી શકીએ કે આ ઘડિયાળ આ બેકનું છે અને આ આવું છે તેવું છે આમ તેમ, તો બીજા ઘડિયાળ કેમ તેવું સમજાય ને? કારણ કે એક મેઘ છે ને તે બીજી ક્યાં જ્યાં આવેલું છે, તમારું કાઢેલું નથી. તમે કાઢો તો પછી પાંચે તમે કાઢી શકો.
લોજિક હેલ્પ કરે છે.